ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ ગામે આજે બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા ઈસમોની તપાસ અર્થે બનાસકાંઠા આરોગ્ય ટીમ સાથે બનાસકાંઠા સોશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો આવી પહોંચી હતી. કોઈપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમને આજે દવાઓના ભારે જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મનીષ ફેન્સીના આવ્યા પછી શરૂઆતમાં તમામ બોગસ તબીબોને તગડી મુકાયા હતા અને ગામડામાં ચાલતા મોટાભાગના બે નંબરના દવાખાના બંધ થઈ ગયા હતા. જોકે થોડા સમય વીત્યા પછી એકવાર ફરી રાબેતા મુજબ જિલ્લાના ગામડાઓમાં દવાખાના શરૂ થઈ ગયા હતા. ધાનેરા તાલુકાના લગભગ દરેક ગામડાઓમાં બે બે દવાખાના ચાલુ છે. કોઈપણ ડિગ્રી વગર મોટી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી ગામડાઓમાં પોતાની માલિકીનું દવાખાનું શરૂ કરી લાખોમાં કમાણી આ બોગસ તબીબો કરી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ ગામે વર્ષોથી ડિગ્રી વગર લોકોને દવા કરતા બે બોગસ તબીબોની દવા થઈ ગઈ છે. સવારથી ચાલેલી તપાસ દરમિયાન બોગસ દવાખાનાની સાથે મેડિકલમાંથી હેવી ડોઝની દવાઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજિત 1 લાખ ઉપરની દવાઓ હોવાનું બહાર આવ્યું છે. મોટી ડુગડોલ ગામમાં ચાલતા દવાખાનાના તબીબ બની બેઠેલા મુકેશ ડાભી તેમજ રાજસ્થાન રાજ્યનો બીડી સાધુ આમ કુલ 2 ઈસમો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા વિભાગના મેડિકલ ઓફિસર જે એચ હરિયાણીએ વધુ વિગતો આપી હતી. બનાસકાંઠા આરોગ્ય વિભાગમાં મળેલી ફરિયાદ અનુસંધાને આજ રોજ ધાનેરા તાલુકાના મોટી ડુગડલ ગામે મુકેશ ડાભી નામનો બોગસ તબીબ ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરે છે અને માનવ શરીર સાથે ચેડા કરી રહ્યો છે તે અનુસંધાને વડગામ THO જિલ્લા કક્ષાએથી ડૉક્ટર હરિયાણી, ડીસા ખાતેથી ડૉક્ટર દિલવાડિયા અને ધાનેરા ખાતેથી મેડિકલ ઓફિસર ધરણોધરની ટીમ સાથે સ્થળ મુલાકાત લેતા ત્યાંથી વિશાળ પ્રમાણમાં એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવેલ છે અને ડૉક્ટર તરીકે મુકેશ ડાભી નામનો પ્રેક્ટિસ કરતો હતો તેવું જણાઈ આવેલ છે. સાથે સાથે રાજસ્થાન ખાતેથી પોતે BMS ડિગ્રી ધરાવે છે તેવું જણાવેલ એક ઈસમ પણ મળી આવેલ છે અને આ બાબતની ગંભીર નોંધ લઈ અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે વિશાળ પ્રમાણમાં એલોપેથિક દવાઓનો જથ્થો મળેલ છે તેને પંચો રૂબરૂ કબજે કરી અને પોલીસ સ્ટેશને તેના વિરુદ્ધ ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજી સાહેબ કિંમત કેટલી હશે? જે પ્રમાણે વિશાળ દવાઓનો જથ્થો જણાઈ આવે છે તે પ્રમાણે એની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા કરતાં પણ વધુ છે. જે ડોક્ટર પકડાયા છે અગાઉ પણ પકડાયા હોય એવું? આ જે ડોક્ટર અત્યારે બોગસ તબીબ તરીકે મોટી ડુગડોલ ખાતે મુકેશ ડાભી નામનો જે પ્રેક્ટિસ કરતો હતો તેના વિરુદ્ધ અગાઉ પણ 1 વર્ષ પહેલાં ડોક્ટર સંજય શાહ જિલ્લા આરોગ્ય અધિકારી તે સમયના અને ધરણોધર મેડિકલ ઓફિસર ની હાજરીમાં એક ફરિયાદ થયેલી હતી અને એ FIR પણ એના વિરુદ્ધ ફાટેલી હતી. છતાં પણ એ પ્રેક્ટિસ કરતો હતો તે અનુસંધાને તેના વિરુદ્ધ આ ફરિયાદ મળતા નવેસરથી કાર્યવાહી કરવામાં આવેલ છે. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાંથી મળેલા દવાના જથ્થામાં આરોગ્યને ભારે નુકસાન કરે તેવી દવાઓ મળી આવી હતી. આવા વગર ડિગ્રીએ આવી દવા આપનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂર છે જેથી ગામડામાં રહેતા લોકોના આરોગ્ય સાથે બોગસ તબીબો છેડા ના કરી શકે.